I was in Chennai a few years ago and I was talking to some of the business community in Chennai. તેઓ કંઈ ખાસ એવા મેદસ્વી નહોતા, પરંતુ પણ ધીમે ધીમે આગ્રહ જેવા થઈ રહ્યા હતા. ધરી ઉપર ગોળ ફરીને નહીં પણ આકારમાં, મારો મતલબ એ છે. સો આઈ સેડ યુ નો, કે આ પેઢીના લોકો તરીકે તમારી સ્થિતિ જુઓ. જો હું ચેન્નાઈ 50 વર્ષ પહેલાં આવ્યો હોત કે 100 વર્ષ પહેલાં, તો લોકો કઈ ભૌતિક પરિસ્થિતિમાં હોત, કયા સ્તરની શારીરિક તંદુરસ્તી હોત, હું સામાન્ય માણસની વાત કરું છું. હું જીમ જનારા કે ખેલાડીઓની વાત નથી કરતો, પણ સામાન્ય માણસ જે શેરીઓમાં મળે તેમની વાત કરું છું. કે પછી અત્યારે પણ કયા સ્તરની શારીરિક શક્તિ કે સ્થિતિમાં લોકો આજે છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ. મેં કહ્યું, માની લો એવું બને કે તમે શેરીમાં ચાલી રહ્યા છો અને તમે વાઘ જોયો, જંગલી વાઘ, એ પણ ભૂખ્યો, તો તમારામાંથી કેટલા ઓછામાં ઓછું ઝાડ ઉપર ચડી શકે? આ એક અદ્ભુત નજારો હશે, એક વાઘ અને પણ ચેન્નાઈની ગલીમાં. આ કંઈ રોજબરોજની ઘટના નથી, આ એવું કંઈક છે જે તમારે માણવું જોઈએ. પણ તમારામાંથી કેટલા લોકો ઝાડ પર ચડી શકશે? સામાન્ય રીતે એવા ઝાડનું થડ જે શહેરમાં હોય છે રસ્તાઓ પર અને ગલીઓમાં, એ 8 થી 12 ફૂટથી વધારે તો હોતું નથી. તમારામાંના કેટલા લોકો 8 થી 12 ફૂટ ઉપર ચડીને ડાળ પર બેસીને આ જંગલી નજારો માણી શકે? નો, માત્ર એવા લોકો જે સામાન્ય કક્ષાનું કામ કરે છે, જે લોકો શેરીઓ સાફ કરે છે, માત્ર એ જ લોકો ઝાડ પર ચડી શકે અને જોઈ શકે કે વાઘ માટે તમે કેવો સુંદર નાસ્તો બની શકો છો. તમે આવા કેમ બની ગયા છો? એવું નથી કે વાઘ ક્યાંથી આવી જવાનો છે, એ મુદ્દો નથી. તમે કેમ આ પરિસ્થિતિમાં છો કે તમે ભૌતિક રીતે કંઈ કરી જ નથી શકતા? હવે તમે માત્ર ઓફિસ જઈ શકો છો અને પાછા આવો છો. એ બાબતો પણ આજના જમાનાની જરૂરિયાતમાં છે, પરંતુ શું એ મહત્ત્વનું નથી કે તમે શારીરિક રીતે પણ સક્ષમ બની શકો? શારીરિક સક્ષમતા એ તમારી શારીરિક શક્તિનું પ્રતિબિંબ છે, અને તમારી શારીરિક શક્તિ એ ઘણી બધી રીતે પાયો છે. તમારી માનસિક સ્થિરતાનો એ હવે પ્રશ્ન નથી રહ્યો. તમારી શારીરિક શક્તિ એ તમારી માનસિક સ્થિરતાનો ઘણી બધી રીતે પાયો છે. યોગિક વિજ્ઞાનમાં એવું હંમેશા કહેવામાં આવ્યું છે, પરંતુ લોકો તેને હસવામાં લેતા હતા, કારણ કે દરેક બાબત તાળાના કાણા સમાન છે. લોકો કહે છે કે મગજનો અભ્યાસ એક અલગ બાબત છે. તેથી જ મેં ગઈકાલે બધા ન્યુરો વિશેષજ્ઞો સામે કબૂલ્યું કે જુઓ, મારામાં મગજ નથી, ઓછામાં ઓછું મોટાભાગના સમય તે કામ નથી કરતું, હું તેને બંધ રાખું છું. આટલું પૂરતું છે કે મારા વાળના છેડાથી લઈને પગના નખ સુધી પૂરતા કોષો છે, જેમાં પૂરતી સ્મૃતિ અને બુદ્ધિમત્તા છે, તે મારું જીવન ચલાવશે. તેમને મેં શિસ્તબદ્ધ રાખ્યા છે સારી રીતે, તેઓ મારું જીવન ચલાવશે મને જેમ જોઈએ છે તેમ. કારણ કે મોટાભાગનું રોજિંદું કામ અને ક્રિયાઓ એ માત્ર પુનરાવર્તિત ક્રિયા છે. તમને માત્ર એક ક્લર્કની જરૂર છે. આ કાર્યો માટે તમને કોઈ ખૂબ તેજસ્વી વ્યક્તિની જરૂર નથી. તો મેં તેમને શિક્ષિત કર્યા છે અને તેઓ પોતાનું કામ કરે છે. મારે વિચારવાની જરૂર નથી કે કેવી રીતે ખાવું, બેસવું, ઊભા રહેવું કે શ્વાસ લેવો. બકવાસ, એ પોતાની રીતે કામ કરે છે, કારણ કે ખૂબ જ સ્થિર અને તેજસ્વી શારીરિક અવસ્થા બહુ જ બહુ જ મહત્ત્વની છે એક ચોક્કસ મનોવૈજ્ઞાનિક સ્વતંત્રતા માટે. બાકી પછી નાનામાં નાની વસ્તુ કરવા માટે પણ તમારે વિચારવું પડશે, અને એકવાર તમે વિચારશો એટલે અનિવાર્યપણે દરેક નાની બાબતે તમે મૂંઝાઈ જશો. નાઉ યુ આર ટોકિંગ અબાઉટ બીકોઝ
વાયરસને કારણે તમે ખૂબ ખાધું. તમે વાયરસને કારણે ખૂબ ખાધું છે એવું નથી. This is એક પ્રકારની વધારાની પ્રવૃત્તિ છે કે તમે જોઈ શકશો સિનેમા ગૃહોમાં જ્યારે તમારે કંઈ કરવા માટે ના હોય ત્યારે માનવતાના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય પણ ભોજન આટલું સહેલાઈથી ઉપલબ્ધ એવું બન્યું જ નથી. આ યોગ્ય નથી કે તમે ગમે ત્યાં જાઓ ત્યાં ખાવાની વસ્તુઓ હોય, એવું ન હોવું જોઈએ. મેં જોયું છે કે અમેરિકાના કેટલાક કોર્પોરેશન આ પ્રમાણે વ્યવસ્થા કરે છે કે ખોરાક અને શૌચાલય હમેશા 50 કે 100 ફૂટના દાયરામાં મળી રહેવા જોઈએ. કંઈક તેમણે નક્કી કરેલ છે. હું માનું છું 50 ફૂટ, તમે જ્યાં પણ હો તેના 50 ફૂટના દાયરામાં ખાવાનું મળી રહેવું જોઈએ, અને તે ખોરાક સામાન્ય રીતે 1 મહિના જેટલો જૂનો હોય છે અલબત્ત, અને ત્યાં એક શૌચાલય પણ હોય છે. ના, હું માનું છું કે ખોરાક અને શૌચાલય ખૂબ દૂર હોવા જોઈએ, ત્યારે જ તમે તમારું શરીર સભાન અવસ્થામાં રાખી શકશો. દરેક જગ્યાએ શૌચાલય હોય છે એ યોગ્ય નથી, કારણ કે શરીરની પોતાની સ્થિતિસ્થાપકતા હોય છે. યુ વોન્ટિંગ ટુ રન ટુ ધ ટોયલેટ ઇઝ નોટ જસ્ટ ફિઝિયોલોજિકલ. ક્યારેક શરીરની એવી અવસ્થા હોય છે કે તમારે જવું પડે એવા વખતે, ઠીક છે, પરંતુ સામાન્ય સ્થિતિમાં તે મોટે ભાગે માનસિક અવસ્થા હોય છે, શારીરિક અવસ્થા નથી હોતી. કે દરેક સમયે તમારે મેસેજ કરવો હોય છે, એટલા માટે નહીં કે તમારે કંઈક ખાસ કહેવું છે, તે માત્ર એટલા માટે કારણ કે તે એક પ્રકારનો છુટકારો છે. તે જ પ્રમાણે શૌચાલય જવું એક પ્રકારનો છુટકારો છે, જાતીય સંબંધો એક છુટકારો છે. ક્યાંય પણ ક્યારે પણ કંઈ પણ બધો જ સમય એ જ વસ્તુઓ, કારણ કે તમારી અંદર બધો જ સમય એક બકવાસ ઊભો થઈ રહ્યો છે, તેનાથી તમને છુટકારો જોઈએ છે, બધા જ સમય છુટકારો. આ બાબતોની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે મનોચિકિત્સાના ભાગરૂપે કે તમને છુટકારો જોઈએ છે હંમેશા, તો તમે બધું દબાવી કેમ રાખ્યું છે? મને યાદ છે એક ઇન્ટરવ્યૂમાં કોઈ પત્રકાર મને પૂછી રહ્યા હતા કે સદગુરુ તમે તમારી જાતને આરામમાં લાવવા માટે શું કરો છો? મેં કહ્યું, શું હું મારી જાતને ચાવી ચડાવું જ કેમ? હું મારી જાતને ચાવી ચડાવતો જ નથી કે પછી મારે આંટા ઉતારવા પડે. તમે શું જૂના જમાનાની ઘડિયાળ છો કે શું કે તમારે ચાવી ચડાવવી પડે? હવે તો ઘડિયાળને પણ ચાવી ચડાવવાની જરૂર નથી, તે પોતાની જાતે જ કામ કરે છે. તો તમે પોતાને કેમ ચાવી ચડાવો છો? તે માત્ર એટલા માટે કારણ કે જીવને એકત્રિત કરેલી વસ્તુઓ છે. આ શરીર સંચય છે, મન પણ સંચય છે, પરંતુ જીવન એ સંચય નથી, તે એક ઘટના છે જે ઘટી રહી છે. જો તમે તે ઘટનાને ચાખી ન હોય તો તમને માત્ર સંચય જ ખબર છે. તમે હંમેશા માનો છો કે સુરક્ષા એ સંચય કરવામાં જ છે, પછી ભલે તે સંપત્તિ હોય, પૈસા હોય કે ગમે તે હોય, અને શરીર પણ. ઓછામાં ઓછું તમે પૈસા બેંકમાં મૂકી શકો છો, ભલે તેનો તમારા મગજમાં ભાર હોઈ શકે, પરંતુ શરીરમાં જો વધુ પડતો સંગ્રહ કરશો તો જીવનના દરેક તબક્કે તેને જીરવું પડશે. And in the world today, આજે દુનિયામાં વસ્તીના 30% લોકો કુપોષિત છે, અને લગભગ 1% લોકો વસ્તીના મેદસ્વી છે, વધારે વજનવાળા. જુઓ, તમે ઠીક કરી શકો છો, દુનિયાના કુપોષણની સમસ્યા તમે ઠીક કરી જ શકો છો. તો આવી એક પરંપરા ઈશાયોગ કેન્દ્રમાં કરવામાં આવી છે, જ્યારે કોઈ પણ કારણ ઊભું થાય, જ્યારે ઈશા વિદ્યા ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણ માટે ભંડોળ ઊભું કરતું હોય અને એમાં તકલીફ પડે, ત્યારે યોગ કેન્દ્રમાં રહેતા ઘણા લોકોએ નક્કી કર્યું કે બુધવારે સાંજે હું નહીં જમું અને એ પૈસા ભલે બાળકોને જાય. હું માનું છું કે તમારે આવા 7 કારણ શોધવા જોઈએ. હું તમને 7 આપી શકું છું. સોમવાર રેલી ફોર રિવર માટે, મંગળવાર કાવેરી કોલિંગ માટે, બુધવાર ઈશા વિદ્યા માટે, ગુરુવાર તો ગુરુ માટે હોય છે, તમારા સદગુરુ માટે, શુક્રવાર દેવી માટે કારણ કે એ તો એમનો દિવસ છે, શનિવારે સાંજે તમે જમી શકો છો, હું એક દિવસ ઓછો કરું છું,
રવિવાર ધ્યાન લિંગ માટે. આ પ્રમાણે તમે 7 કે 6 કારણ શોધી શકો છો કે તમે 6 ભોજનનો ત્યાગ કરો, સવારે તમે ખાઈ શકો છો. ઓલરાઇટ, 10 વાગે સવારે તમે બરાબર જમી લો અને ફરીથી બીજે દિવસે સવારે 10 વાગે જમો. એન્ડ ઓલ્સો બીકોઝ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવાનું છે, શહેરની બહાર જતા રહો અને ચાલતા પાછા આવો. બસમાં જાઓ, ટિકિટ ખરીદી લો 10 કિલોમીટર દૂરના સ્થળની અને ચાલતા પાછા આવો. એ ઉત્તમ રહેશે કે તમે તમારો ફોન અને તમારું પાકીટ લીધા વગર જાઓ, જેથી તમારે ચાલતા જ આવવું પડે. કંઈક તો કરો. હવે પહેલેથી જ એક સમસ્યા છે, તમારે તેનો ગુણાકાર કરવો છે. હા, તમારે તમારી સમસ્યાનું કદ વધારવું છે, એમ ન કરો. પહેલેથી જ ઘણી સમસ્યા છે. હું કહી રહ્યો છું કે પર્યાપ્ત સમસ્યાઓ છે, માત્ર હું હસી રહ્યો છું ને મજાક કરી રહ્યો છું તેનો અર્થ એ નથી કે સમસ્યાઓ નથી. પર્યાપ્ત સમસ્યાઓ છે. પોતાની જાતને મૂર્ખ ન બનાવો. જો તમારું શરીર અને મન એક ચોક્કસ અવસ્થામાં હોય તો તમે પોતાની જાતને મૂર્ખ બનાવી શકો છો. એવું બન્યું કે શંકરન પિલ્લે કપડાંની દુકાન ચલાવતા હતા અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સમાં, અને એક સ્ત્રી ત્યાં ખરીદવા આવી એક પ્રકારનું જેકેટ. તો તેણે મહિલાને વચન આપ્યું કે આ 100% ઊન છે. તેણે લઈ લીધું, ઘરે ગઈ અને બીજે દિવસે પાછી આવી. તેણે કહ્યું, તમે કહ્યું હતું આ તો 100% ઊનનું છે, પણ અહીંયા લેબલ પર લખ્યું છે કે તે બાંગ્લાદેશમાં બન્યું છે અને 100% સુતરાઉનું છે. તેણે કહ્યું, મેડમ તમે છેતરાશો નહીં, લેબલ તો માત્ર જીવજંતુઓને છેતરવા માટે હતું. આ રીતે આખી દુનિયામાં બહુ બધા લેબલ્સ છે, તેના પ્રમાણે ના જતા. તમે આ એક સરળ પ્રયોગ તમારે કરવો જ રહ્યો. જે લોકો અહીંયા બેઠા છે કે જ્યારે ઊભા થાય ત્યારે માત્ર 2 પગનો ઉપયોગ કરીને જ ઊભા થાય. તમે સૌ જીવનમાં હંમેશા, ભલે તમારી ગમે તે ઉંમર હોય, આ એક સરળ પરીક્ષા છે કે તમે નીચે પલાઠી વાળીને બેસો અને જ્યારે ઊભા થવું હોય ત્યારે માત્ર 2 પગનો ઉપયોગ કરો. તમે 4-wheel drive ના કરો, માત્ર તમારા પગ દ્વારા ઊભા થાઓ. આટલી તંદુરસ્તી તો તમારે જાળવવી જ રહી. તમે જો ઝાડ પર ન ચડી શકો, પૂરતા વાઘ પણ નથી જે તમારા શહેરની શેરીઓમાં ફરી શકે, તમે ઝાડ પર ન ચડી શકો તો વાંધો નહીં, પણ તમે ઓછામાં ઓછું ઊભા તો થઈ જ શકો. આટલી તંદુરસ્તી તો તમારે જાળવવી જ રહી. મહેરબાની કરીને પોતાની માટે આમ કરો.